નમસ્કાર મિત્રો મિત્રો છે સુરતમાં લેવાયેલ છે એકવીસ અગિયાર બે હજારની એકવીસ દ્વારા જે સુરત મહાનગરપાલિકામાં મિત્રો જે ક્લાર્કનું પેપર લેવાયેલું હતું એક્ઝામ લેવાયેલી હતી મિત્રો તેની આન્સર ક્યાં આવેલી છે અને આપણે આન્સર કઈ પ્રમાણે મિત્રો પેપર સોલ્વ કરે કરીશું મિત્રો મિત્રો આપણે આ ચેનલમાં દરેક જૂના પેપરો છે તે આવનારા સમયમાં મિત્રો ઘણી બધી ભરતીઓ આવી રહી છે તે તમામ એક્ઝામોમાં મિત્રો જૂના પેપરોમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોવાથી મિત્રો આપણે આ ચેનલમાં તમામ પેપરો છે મિત્રો જે આન્સર પ્રમાણે સાસા જવાબો મળે તેવી રીતના આપણે આ પેપર આ ચેનલમાં મૂકેલા છે દરેક પેપરો મિત્રો પંચાયત વિભાગ બિનસચિવાલય વિભાગ તમામ મિત્રોએ મિત્રો પેપરોને સોલ્વ કરવા ઘણા બધા પ્રશ્નો મિત્રો પેપરોમાંથી રિપીટ થતા હોય તેથી મિત્રો આપણે આ ચેનલમાં દરેક પેપરો મૂકવામાં આવશે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તમને જે પણ પેપરો મિત્રો આપણે આ ચેનલમાં મૂકીએ તો તેનું નોટિફિકેશન મળી શકે જેથી તમે પેપર સોલ્વ કરી શકો મિત્રો દરેક મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો પેપર જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા એકવીસ અગિયાર એક બે હજારની એકવીસ દ્વારા લેવાયેલ જે ક્લાર્કનો પેપર છે મિત્રો તેનો આપણે સોલ્વ કરીએ સુરત શહેરમાં પબ્લિક સાયકલ શેરિંગ યોજના ક્યારે દાખલ કરવામાં આવી મિત્રો એમાં જવાબમાં આવે ઈસવીસન બે હજારને ઓગણીસ બી આર ટીએસના ટુના ભાગરૂપે આટલ અટલ સેતુ યોજના સુરતમાં ક્યારે દાખલ કરવામાં આવી તેમાં એમાં આવે ઈસવીસન બે હજારને ઓગણીસ વરિયા પમ્પિંગ સ્ટેશન પાસે જૂના પુલને બદલે નવા પુલનું ક્યારે ઉદ્ઘાટન થયું એમાં આવે ઈસવીસન બે હજારને અઢાર સુરત ખાતે વેસ્ટ કલેક્ટર કરવા કલેક્ટ કરવા માટે સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ માટે ક્યારે ફાઉન્ડેશન સ્ટોન મૂકવામાં આવ્યો તેમાં આવે બે હજાર ને સત્તર સુરત મહાનગરપાલિકાનો વહીવટ કયા કાયદા નીચે કરવામાં આવે પંચાયત એક્ટ ફાળે આપેલી મિલકત ઉપર મિલકત વેરો સુકવવા કોણ જવાબદાર છે મિલકતના માલિક એપ્રિલ માસમાં મિલકત વેરો ભરનારની કેટલા ટકા રિબેટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે એમાં આવે દસ ટકા મિલકત વેરા માટે મળેલ ચેક બાઉન્સ થાય તો મિલકત ધારકે કેટલા ટકા વધારે ચૂકવવા પડે તેમાં આવે અઢાર ટકા સ્મશાન ગૃહ અને ત્યાં બંધાયેલ બાંધકામ માટે ઉપર ટેક્સમાં કેટલી છૂટછાટ મળે પાંચસો રૂપિયા મિલકતના એસેસમેન્ટમાં કયા નંબરના વોર્ડ સરકાર માટે આવે છપ્પન કયા પદાર્થનું સામાન્ય નામ છે તેમાં આવે સોડિયમ કાર્બોનેટ ક્વાર્ટ્સ ઘડિયાળમાં વપરાતા ક્વાડ ક્રિસ્ટલને રાસાયણિક રીતે કયા નામથી ઓળખવામાં આવે તેમાં આવે સિલિકોન ડાયોક્સાઇડ હાલમાં કેટલામી લોકસભા કાર્યવંત છે એમાં આવે સત્તરમી લોકસભા લોકસભાના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય પાંચ વર્ષ પંદર સ્વતંત્રતા દિવસ મનાવેલો હતો તેમાં આવે નિશેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી તેમાં ઓપ્શનમાં આવે એ એ ઓપ્શનમાં આવે એટલે કે એક બે અને ત્રણ વાક્ય યોગ્ય છે એટલે આપેલા ગુજરાતમાં ઓપ્શનમાં આવી રીતના આવે એક બે અને ત્રણ ત્રણેય વાક્ય યોગ્ય છે કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેની રાજધાનીના જોડકામાં ક્યુ જોડકું યોગ્ય નથી તેમાં આવે સી ઓપ્શન યોગ્ય નથી અંદામાન અને નિકોબારમાં પોર્ટ બ્લેયર આવે દાદા નગર હલવે દીવ અને દમણમાં દમણ આવે લક્ષદ્વીપમાં ક્વારતી આવે ગુજરાતના જિલ્લાઓ વડા મથકોને યોગ્ય રીતે ગોઠવો એ ઓપ્શનમાં આવે બી બી એમાં પહેલામાં આવે સી ઓપ્શન અરવલ્લીમાં આવે મોડાસા ગીર સોમનાથનું આવે વેરાવડ આવે દેવભૂમિ દ્વારકા એનું આવે ખંભાળિયા અને મહિસાગરનું લુણાવાડા શ્રી બીસી રોય એવોર્ડ કયા ક્ષેત્ર પ્રદાન માટે આપવામાં આવે તેમાં આવે મેડી સીન સન બે હજાર વીસ નો ગાંધી પીસ એવોર્ડ કોને આપવામાં આવેલો હતો એમાં આવે શેખ મજબૂર રહેમાન ક્લાસિકલ નૃત્યના ગ્રંથ લેખક કોણ હતા ભરત મુનિ ભારતના રાજસિન્હમાં સત્યમેવ જૈત્યનું સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું એમાં આવે સી પ્લાસીન યુદ્ધ ક્યારે થયેલ એમાં આવે સત્તરસો ને સત્તાવનમાં શ્રી રંગપટ્ટનની સંધિ ટીપુ સુલતાન અને કોના વચ્ચે થયેલ હતી કોર્ના વલી શ્રી કુટીશંકર લક્ષ્મણ અને સુધીર દારમાં કઈ બાબતની સામ્યતા છે કાર્ટૂન દોરવા ની કઈ એક નેટવર્ક ટોપોલોજી નથી એમાં આવે અમેરિકન ટોપોલોજી વિન્ડોઝમાં જે ડોક્યુ જે તે ડોક્યુમેન્ટનું નામ કયા ભાગમાં જોવા મળે ટાઈટલ બારમાં સીપીઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે એમાં આવે ત્રણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે યુ આરએલનું પૂરું નામ શું છે એમાં આવે યુનિવર્સલ રિસોર્સ લોકેટર એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયાઓની ફોર્મ્યુલિયા સંપૂર્ણપણે દૂર થાય તે માટે કયા કમાન્ડ વપરાય એમાં આવે ક્લિયર રિસાઈકલ બિનમાં રહેલી ફાઇલને પરત લાવવા માટે કયો કમાન્ડ વપરાય રિસ્ટોર નેટવર્ક સાથે જોડાયેલ બધા કમ્પ્યુટરને શું કહેવામાં આવે વર્ક સ્ટેશન પાવર પોઈન્ટમાં કયા વ્યૂમાં ઘણી બધી સ્લાઇડ નાના નાના કદમાં એક સાથે સ્ક્રીન પર જોવા મળે એમાં આવે સ્લાઇડ શોર્ટર એક્સેલમાં કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે એસક્યુ આરટી નિશેનામાંથી કઈ કીબોર્ડ શોર્ટકટ કી અક્ષરની સાઇઝ મોટી કરવા માટે માઇક્રોસોફ્ટ વર્ડ બે હજાર દસમાં વપરાય તેમાં આવે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એરોગી એ ઓપ્શન એમાં આવે નિશેના પૈકી કયો કંપનીનો પ્રકાર નથી તેમાં આવે સહકારી કંપની નિશા પૈકી ક્યુ વિધાન નાણાકીય હિસાબી પદ્ધતિમાં સાથે સુસંગત નથી એમાં ઓપ્શનમાં આવે વસ્તુની વેચાણ કિંમત એ નથી કાર્યશીલ મૂડી માટે નીચે પૈકી ક્યુ વિધાન શાસન છે એમાં ઓપ્શનમાં આવે એ ભારતમાં ઓડિટરની લાયકાત માટે નીચેના પૈકી ક્યુ વિધાન શાસન છે એમાં ઓપ્શનમાં આવે બી ઓપ્શન છે આઈસીએઆઈ નો સાલું સભ્ય એ ઓપ્શન આવે ટેક્સના સંદર્ભમાં આકારણી વર્ષ એટલે સાલું નાણાકીય વર્ષ કાર્યશીલ મૂડી સાલું મિલકતો અને સાલું દેવાઓના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો ખોટું વિધાન છે સી ઓપ્શન નીચે પૈકી કયો પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી તેમાં ઓપ્શનમાં આવે બી પેઢીનો નફો કે નુકસાન નક્કી કરવા એ એનો હેતુ નથી નાણાકીય હિસાબોમાં સકમંદ લેણા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા હિસાબી સિદ્ધાંતના આધારે કરવામાં આવે દાહપણનો ખ્યાલ સેવા પડતર પદ્ધતિ નિશેના પૈકી કઈ સંસ્થાને લાગુ પડશે નહીં ઓઇલ રિફાઈનરીમાં લાભ નહીં પડે નિશે પૈકી કયું વિધાન સાસુ નથી તો એમાં સાસુ નથી વિધાનમાં આવે ઓપ્શન ડી ઓડિટિંગ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ઓડિટિંગમાં ખોટું વિધાન છે બી પડતરના હિસાબોનું ઓડિટ ફરજિયાત છે તે ખોટું છે બીજા ત્રણ ઓપ્શન સાસોથી નીચે પૈકી કઈ બાબત અટકાવી શકાય તેમાં માલ સામાનનો અસામાન્ય બગાડી અટકાવી શકાય પૈકી કયું હિસાબી સમીકરણ છે તો એમાં ઓપ્શનમાં આવે એ ટેક્સના સંદર્ભમાં નાણાકીય વર્ષ એટલે એક એપ્રિલથી એકત્રીસ માર્ચ સુધીનો સમયગાળો કરના પ્રકાર નીચે પૈકી ક્યાં છે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર આંતરિક ઓડિટ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે દરેક કંપનીઓ માટે મરજીયાત એ ઓપ્શન સાચું છે પડતર પદ્ધતિના ઉપયોગના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે એમાં ઓપ્શનમાં ખોટું જોડકું છે બી નીચે પૈકી કયું વિધાન ખોટું છે એમાં ડી ઓપ્શન એ ખોટું છે બીજા ત્રણ ઓપ્શન છે તે સાસુ છે નિસે પૈકી સેનો સમાવેશ અવાસ્તવિક મિલકતમાં થશે નહીં તો એમાં જામીનગીરી પ્રીમિમ પ્રીમિયમ એ અવાસ્તવિક મિલકત નથી નીચે પે કિસ્સેનો સમાવેશ પ્રવાહી મિલકતમાં થશે નહીં તેમાં ઓપ્શનમાં આવે એ સમતુટ બિંદુ એટલે બી ઓપ્શન આવે કુલ વેચાણ બરાબર કુળ પડતર આસામી આડત એટલે કુલ ઉધાર વેચાણ પર આપવામાં આવતું કમી છે રોકડ પ્રવાહ પત્રકમાં નીચે પૈકી સેનો સમાવેશ થાય ઉપરોક્ત તમામ સરકારી સંસ્થાઓનું ઓડિટ નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે એમાં આવે કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા પ્રત્યક્ષ કર માટે નીચે પૈકી ક્યુ વિધાન સાસનું છે એમાં ઓપ્શનમાં સાસુ વિધાન છે એ કર ચૂકવનાર અને કર ભોગવનાર એક જ વ્યક્તિ હોય છે નિસે પૈકી કયો કર પ્રત્યક્ષ કર ગણાશે નહીં તો એમાં સી ઓપ્શન આવે પ્રત્યક્ષ કર નથી જીએસટી શ્રી ગિરીશચંદ્ર મુર્મુ કોણ છે વર્તમાન કેગ ભારતના નિસે પૈકી કઈ બાબતનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં થશે નહીં મિલકતોનું વિશાણ વેચાણ કંપની ધારા બે હજાર તેરની જોગવાઈ અનુસાર સામાન્ય રીતે કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવતા ડિબેન્જરની મુદત ખાલી જગ્યાથી વધારે હોવી જોઈએ નહીં તેમાં આવે દસ વર્ષ કંપની ધારા બે હજાર તેરની જોગવાઈ અનુસાર જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમનો ઉપયોગ નીચે પૈકી કયા હેતુ માટે થઈ શકશે તો ઉપરોક્ત તમામ તેના માટે થઈ શકશે નીચેના પૈકી કયો ઓડિટનો પ્રકાર નથી તેમાં આવે સતત ઓડિટ આંતરિક ઓડિટનો હેતુ નીચે પૈકી કયો છે ઉપરોક્ત તમામ આવે એમાં હિસાબોમાં ભૂલ એ બીજી ત્રણે આવે ટીડીએસ એટલે ટેક્સ્ટ ડેડ્યુકેટેડ એટ સોર્સ ટીડીએસનો ફૂલ ફોર્મ છે ટેક્સ ડેડ્યુકેટેડ એટ સોર્સ ભારતમાં પ્રત્યક્ષ કર કઈ સંસ્થા દ્વારા નિયંત્રિત થાય તેમાં આવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ નીચે પૈકી કયો કર પરોક્ષ કર નથી પરોક્ષ કરમાં આવે કોર્પોરેટ ટેક્સ એ પરોક્ષ કર નથી ઓડિટરના કાર્યોના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સાસું છે સાસુ વિધાનમાં આવે સી નાણાકીય પત્રકોની યથાર્થતા અને ચોક્કસાઈ તપાસવી પબ્લિક લિમિટેડ કંપનીના ઓડિટિંગ માટે નીચે પેકી કયું વિધાન ખોટું છે સી ઓપ્શન ખોટું છે નીચે પૈકી કઈ બાબત નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો એમ બંને જગ્યાએ દર્શાવી શકાય તેમાં ઓપ્શનમાં આવે બી માલ સામાન હિસાબી ચોપડાઓમાં ખાલી જગ્યા વ્યવહારો નોંધવામાં આવે છે ધંધાને લગતા આર્થિક વ્યવહારો તે નોંધવામાં આવે છે નીચે પૈકી કઈ પડતરની પદ્ધતિ નથી તેમાં આવે ઓપ્શન એ નીચે પૈકી કયા ખર્ચનો સમાવેશ પેદા જ પડતરમાં કરી શકાય તેમાં આવે ઓપ્શનમાં સી પરોક્ષ માલ સામાન માલસામાન મિશ્રણ એટલે એમાં આવે એક વસ્તુ બનાવવામાં થતો વિશ વિવિધ માલસામાનનો સરવાળો પ્રોડ્યુસર ફાઇનાન્સર ડિરેક્ટર એમ વિવિધ વ્યક્તિઓ મળીને એક ફિલ્મ બનાવે તો ધંધાના સ્વરૂપની દ્રષ્ટિએ તેને શું કહેવાય એમાં એને સંયુક્ત સાહસ કહેવાય બોનસ શેર માટે નીચે પૈકી કયું વિધાન સાસું નથી તે પસંદગીના શેર હોલ્ડરોને વિના મૂલ્યે આપવામાં આવે તે સાસું નથી કાયદાકીય દ્રષ્ટિએ નીચે પૈકી કયું વિધાન ખોટું છે ખોટું વિધાનમાં ઓપ્શન આવે ડી ત્રણેય વિધાનો શાસન છે બીજા ઉપરના નીચે પૈકી કયો શેરનો પ્રકાર નથી હકના શેર એનો શેર એવો પ્રકાર કોઈ નથી ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ઓર્ડિનરી શેર એનો પ્રકારમાં આવે છે આઈ એફ આર એસ એટલે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ નીચે પૈકી કોના માટે હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે એમાં આવે તમામ લિસ્ટેડ કંપનીઓ માટે એડવાન્સ ટેક્સ માટે નીચે પૈકી કયું વિધાન સાસું છે એમાં આવે દસ હજારથી વધારે કર જવાબદારી થતી હોય તો તે ફરજિયાત છે એ સાસું છે આવકવેરાની દ્રષ્ટિએ વ્યક્તિ એટલે ઉપરોક્ત તમામ વ્યક્તિ એટલે જીવન વ્યક્તિ હિન્દુ અવિભક્ત કુટુંબની વ્યક્તિઓની ભાગીદારી પેઢી એ તમામ આવે છે ઘસારાને લખતું હિસાબી ધોરણ નીચે પૈકી ક્યુ છે ઉપરોક્ત એક પણ નહીં નીચે પૈકી કઈ ભૂલ કાસા સરવૈયા પર અસર કરતી નથી તેમાં આવે ખોટા બાબત ખોટા ખાતે લખવાની ભૂલ તે એમ ઓપ્શનમાં આવે છે બિનવ્યાપારી સંસ્થાઓના હિસાબોમાં નીચે પૈકી ક્યુ ખાતું બનાવવામાં આવતું નથી નફા નુકસાન ખાતું તે બનાવવામાં આવતું નથી પ્રસારિત મહેસૂલી ખર્ચને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે એમાં આવે અવાસ્તવિક મિલકતો પ્રમાણ પડતરને ખાલી જગ્યા પડતર પણ કહી શકાય એમાં આવે પૂર્વ નિર્ધારિત જીએ એટલે જનરલી એસેપ્ટેટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ સામાન્ય રીતે સતત ઓડિટ ખાલી જગ્યા માટે હિતાવહને જરૂરી માનવામાં આવે જેમાં આવે બેન્કિંગ કંપનીઓ માટે અસામાન્ય વધારો બરાબર ખાલી જગ્યા છે આવે ખરેખર ઉત્પાદન ને અંદાજીત ઉત્પાદન શેર જપ્તી વખતે જો શેર હોલ્ડરે શેર પર પ્રીમિયમ ભર્યું ન હોય તો કંપની શેર પ્રીમિયમ ખાતે ખાલી જગ્યા કરશે એમાં આવે ઉધારો નીચે પૈકી કયો વ્યવહાર બિનઆર્થિક ગણાશે તો બિનઆર્થિક વ્યવહારમાં ગણાશે બે હજારની નોટના છૂટા કરવા એ ઓપ્શનમાં આવશે નિશય પૈકી સમાવેશ વાવસરમાં થશે ઉપરોક્ત તમામ નિશય પૈકી કઈ પદ્ધતિ સ્ટોકના મૂલ્યાંકન માટે વપરાય ઉપરોક્ત તમામ મિત્રો આ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પણ પૂછાયેલું છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એ પૂછાયેલું છે આપણે ફિફોનું ફૂલ ફોર્મ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ થેન્ક યુ મિત્રો મિત્રો આપણે આ ચેનલમાં તમામ જૂના પેપરોનો મિત્રો સોલ્યુશન કરીને મૂકેલું છે ઓફિશિયલ આન્સર પ્રમાણે મિત્રો જે છે આપણે સોલ્યુશન કરીને મૂકીએ જેથી આવનારા સમયમાં મિત્રો જે પરીક્ષાઓ આવે તેમાં જે પ્રશ્ન રિપીટ થઈ થાય તો મિત્રો તે આપણે આવડી શકે તમામ મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે આ ચેનલમાં જે પણ પેપરો બાકી છે તે તમામ પેપરોનું મિત્રો આપણે સોલ્યુશન કરીને મૂકશું ઓફિશિયલ આન્સર પ્રમાણે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને તેનું નોટિફિકેશન મળી શકે જેથી તમે પેપરો સોલ્વ કરી શકો દરેક મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો